મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી જ્યાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો કેસ આરએમસીએ ચીફ ફાર ઓફિસર ઈલેશ ખેરને સસ્પેન્ડ કર્યા છે ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરાઈ છે અગાઉ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ આરોપ હતો બેદરકારીનો આગની ઘટના બાદ ફાર એનઓસી છે કે નહીં તેની તપાસ કરી ન હોવાની વિગતો સામે આવી હતી ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટીએ કરી છે ઇલેશ ખેરની ધરપકડ રાજકોટ કોર્પોરેશને અત્યાર સુધીમાં આ મામલે સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા